गुजरात में भारतीय जनता पार्टी ए अंगद नो पग छे, अंगद नो पग एने हलावानी कोई नी ताकत। आपसे केवल एक मौका मांगने के लिए आया हूं, एक मौका आप देके देखिए, अगर हमारा काम पसंद नहीं आया अगली बार हमें उठा के फेंक देना। संघर्ष करना पड़ेगा, कुछ नहीं देंगे वो आपको, आपसे छीनेंगे, जो आपका है वो छीनेंगे, अब आपको जो आपका है उनसे छीनना पड़ेगा। देश के होम मिनिस्टर जनाब अमित शाह है, अमित शाह हैदराबाद को जब कभी भी आते अपने भाषण में मेरा दो मर्तबा नाम लिए, उनको चैन से रात में नींद नहीं आती। नहीं डिपोजिट जमा थवानो जेनो विक्रम छे एवो व्यक्ति अहीं जीतवानी वात करे छे, अने एटला ज माटे भारतीय जनता पार्टी ना कार्यकर्ताओने चैलेंज पण करी छे के आओ तमे आ खातुं तो खोलावी जो, त्यार पछी तमे सरकार बनावानी वात करजो। गुजरात विधानसभा चूंटणी अंतर्गत सत्ताना दावेदारमां सूरत पूर्वथी फरी भाजप पक्षे અરવિંદભાઈ રાણા પર પસંદગી ઉતારી છે। અરવિંદભાઈ સતત બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે, અરવિંદભાઈ રાણા આપણી સાથે ઉપસ્થિત છે। અરવિંદભાઈ બીજી વાર પક્ષે પસંદગી ઉતારી છે, ખાસ કરીને અનેક અટકળો ચાલી રહી હતી, નો રિપીટેશન અને અન્ય અટકળો ચાલી, પણ આખરે તમે ટિકિટ લાવવામાં સફળ રહ્યા છો। પહેલાંના 5 વર્ષનું ટર્મ કેવું રહ્યું, ફરી પાર્ટીએ વિશ્વાસ પ્રગટ કર્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાંથી ફરીથી ચૂંટણી લડવાની મને જે તક આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। પહેલી તમ એટલે કે 2017માં ભારતીય જનતા પાર્ટીએ મને આ વિસ્તારમાંથી ટિકિટ આપી હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલબૂતા પર, ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલી કામગીરીના આધાર પર અહીંયાના લોકોએ મને મત આપ્યા હતા અને લગભગ 13,000 કરતાં વધારે મતોથી મને જીતાડી ધારાસભ્ય બનાવ્યો હતો। આ 5 વર્ષના ધારાસભ્યના કાળ દરમિયાન સરકારની જુદી જુદી સેવાઓ, સરકારમાં જે વંચિત લોકો જે છે એ વંચિત લોકોને શોધી શોધીને આ જે કંઈક સેવાઓ છે એ સેવાઓ એમને ઘર બેઠા પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં હું સફળ થયો છું। એ બદલ પણ મને એવું લાગે છે કે અહીંયાના જે કંઈક જરૂરિયાતમંદ લોકો છે એ લોકોના જે કંઈક આશીર્વાદ છે એ પણ મને મળતા હશે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતના બલબૂટા પર આ જે કંઈક 5 વર્ષ સુધી મને કામ કરવાની તક મળી, આ તક દરમિયાન સુરત શહેરના જે મારો આ પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એ લગભગ સેન્ટ્રલ ઝોનનો 80% વિસ્તાર કે જે મૂળ સુરતીઓનો વિસ્તાર છે, આ મૂળ સુરતીઓના વિસ્તાર હોવાને લીધે અહીંયા ઘણી સમસ્યા જે છે એ સમસ્યાઓ સુરત મહાનગરપાલિકાને લગતી હોય તો એમાં પણ સુરત મહાનગરપાલિકાની સેવાઓ, સુરત મહાનગરપાલિકાની કામગીરી આ લોકોના સુધી પહોંચે એવી કામગીરી પણ મારા દ્વારા। અરવિંદભાઈ ખાસ કરીને અસાન ધારાનો પણ આ વિસ્તાર છે, અસાન ધારો જે છે લાગુ થયો છે તેનો કરી તો અમલ થયું છે, એ વિશે શું કહેશો? મારો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર લગભગ 100% વિસ્તાર એ અસાન ધારામાં આવરી લેવાયેલો છે। આ વિસ્તારની અંદર પરાપર્વતી લોકો રહે છે અને પરાપર્વતી રહેનારા લોકો છે તો તેનો જ્ઞાતિ પ્રમાણે, જાતિ પ્રમાણે અમુક અમુક વિસ્તાર પહેલેથી નક્કી હોય છે અને એ જથ્થામાં એ લોકો રહેતા હોય છે અને એ જથ્થામાં રહેવાને લીધે એ લોકોના એ સમાજ, એ ધર્મના જે કંઈક રીતિ રિવાજો છે એ રીતિ રિવાજો એ બરાબર પાળી શકે, બરાબર કરી શકે એના માટે એ જથ્થામાં રહેનારા લોકોને કોઈ તકલીફ નહીં થાય અને સુલે શાંતિનો કોઈ ભંગ નહીં થાય એના માટે વારંવાર રજૂઆતો આ વિસ્તારના લોકો તરફથી આવતી હતી અને એને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 2017માં અસાન ધારો લાગુ થયો અને એ અસાન ધારો આ વિસ્તારમાં અત્યારે છે। અરવિંદભાઈ ગુજરાત વિધાનસભામાં હાર ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી આવી રહ્યો છે, પણ આપને લાગે છે કંચનભાઈ જરીવાળાના ફોર્મ પાછા ખેંચી લેવાથી ક્યાંક ને ક્યાંક હવે સીધી ટક્કર તમારી કોંગ્રેસ સાથે છે? આમ તો ગુજરાત રાજ્યની અંદર જે કંઈક ચૂંટણી લડાઈ છે એ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બે જ મુખ્ય રાજકીય પક્ષો હોય છે। પહેલી વખત આ આપ પાર્ટીએ આ ઇલેક્શનમાં ઝંપડાવ્યું છે, આપની એક પણ સીટ
विधानसभा में नहीं अने पोतानी सरकार बनावानी ए जे खेवना राखे छे मने लागे छे के आ खूब वधारे पड़ती छे अने एनाज भागरूपे मारा मत विस्तार माथी पूर्व विधानसभा मत विस्तार नो आपनो सत्तावार उम्मेदवार के जेने एने निवेदन आप्युं छे के भाई मारी ज्यारे घोषणा करी तेज वखते मैं ना पाड़ी हती के हूँ आ विधानसभा नी चूंटणी लड़वानो नथी परंतु आप पार्टी पास कोई उम्मेदवार नहीं मरता हता एटले एने जबरदस्ती थी उभो राख्यो एने ज्यारे उभो राख्यो त्यार पछी एने ज पत्रकार परिषद बोलावी अने एमां कह्युं छे के मारुं नाम ज्यारथी घोषित थयुं त्यारथी मारा कार्यकर्ताओ मारी साथे गद्दारी करता हता मारा कार्यकर्ताओ मारी पासे वारंवार रुपियानी मांगणी करता हता हूँ त्रासी गयो हतो मैं दिल्लीना मारा नेताओने पण वात करी के भाई मने आमांथी मुक्त करो परंतु दिल्लीना नेताओए पण मने आमांथी मुक्त न कर्यो आखरे मारे अहींयाथी आप पार्टीमांथी मारे रिजाइन करवू पड्युं मीन्स के એમને ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું. આપના જે શીર્ષક નેતાઓ છે એમણે ક્યાંક ને ક્યાંક ભાજપ પર આક્ષેપો કર્યા છે કે ભાઈ પ્રેશર કર્યું અથવા દબાણ કર્યું આ પ્રકારે, એના વિશે શું કહેશો? જેમ કે રાઘવ ચડ્ડાએ પણ કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો કર્યા ભાજપ પાર્ટી પર, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી છે, લોકશાહીને વરેલી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આ ચૂંટણી જીતવામાં કોઈ તકલીફ નથી કારણ કે છેલ્લા તન તમથી અમે જીતીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેવતુલ્ય કાર્યકર્તાઓના બલબૂતા પર અમે આ ચૂંટણી જીતીએ છીએ. અમારી જે ભારતીય જનતા પાર્ટીની કામગીરી છે એ રાજ્ય સરકારની હોય, કેન્દ્ર સરકારની હોય કે સુરત મહાનગરપાલિકાની હોય, આ ટ્રિપલ એન્જિનની સરકારે જે કામ કરેલા છે એ કામ કર્યા છે એના આધારે અમે લોકો પાસે મત માંગવા જઈએ છીએ. બીજા રાજકીય પક્ષો સાથે અમારે કોઈ લેવા દેવા નથી. આ જે આપમાંથી એમના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે એ આપનો વિષય છે, એ લોકોનો વિષય છે. એમાં અમારે એક રાજકીય પાર્ટી તરીકે અમારે કોઈને લેવા દેવા નથી અને મેં આપને વાત કરી તે રીતે એ આપના પાર્ટીએ પોતાનું ઉમેદવારી પત્ર પાછી ખેંચ્યા પછી એમને પત્રકાર પરિષદ યોજી હતી અને એમાં સ્પષ્ટ આજે મેં બોલેલી વાતો એમને સ્વમુખે એમને કરી છે. 8 તારીખે જ્યારે મતદાન બાદ જે છે મતગણના થશે, આપને શું લાગે છે કેટલી લીટથી આપ જીતવાનો દાવો કરી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર અને સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે, આ ટ્રિપલ એન્જિનની સરકારે જે કામગીરી કરે છે, જે વિકાસના કામો કરે છે એના આધારે અને મારા ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય જે કાર્યકર્તાઓ છે એની પસીનાની એની મહેનતના આધારે મને વિશ્વાસ છે કે ગત તમમાં હું 13,000 કરતાં વધારે મતોથી જીત્યો હતો પરંતુ આ વખતે 25,000 કરતાં વધારે મતોથી જીતીશ એવી હું આપ સૌને ખાતરી આપું. સત્તાના દાવેદારમાં જે છે અરવિંદભાઈ રાણા હતા, તેમણે અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓ પર આક્ષેપો કર્યા છે કે તેઓ ખોટી રાજનીતિ કરી રહ્યા છે અને ખાસ જે છે આ વખતે 25,000ની લીટથી તેઓ જીતશે તેવો દાવો અરવિંદભાઈ રાણા દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન ફેજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.